આજે તારી મુસ્કુરાટ છે, એના નામ પણ છે મુસ્કુરાટ. આમ જોઈએ ને તો આજે એક સમાજમાં સતત પ્રશ્ન છે કે દીકરી ઘરેથી ભાગીને જાય છે અને લવ મેરેજ કરી, તો સમાજમાં તકલીફ બે પ્રકારની છે. લોકો એવું કહે છે કે દીકરીનો વાર છે, અથવા તો એવું કહે છે કે પપ્પાનો વાર છે. તો આ બેનો જે મતલબ સંઘર્ષ છે એનો આજ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો. કોઈ પણ ફિલ્મ બની હોય તો શું હોય, કાં તો લોકો એને દીકરીને ન્યાય આપે, છોકરી રાઈટ છે, અથવા તો એમ કે ભાઈ પપ્પા રાઈટ છે. પણ આજ સુધી સાચો જવાબ શું એ ઉકેલ આજ સુધી નથી આવ્યો. પણ થોડા ઘણા અંશે પણ પપ્પા અને દીકરી સાથે બેસીને એ ડિસિઝન લઈ શકીએ કે સાચું શું, એ પ્રયત્ન આ ફિલ્મોમાં કરવામાં આવે છે. જે બોલિવૂડની ફિલ્મ બની રહી છે, આપણી જે ગુજરાતી મૂવી બની રહી છે, તમે આપણે શું એનો ડિસ્ટન્સ રહેશે આ મૂવીમાં? એકચ્યુઅલી ગુજરાતી ફિલ્મ એટલે ગુજરાતી ધરતી સાથે સંકળાયેલી ફિલ્મ, અને આ ફિલ્મમાં હું એવું નહીં કે બોલિવૂડ ફિલ્મ છે, પણ આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ તો છે જ. ટેકનિકલી હિસાબે લોકોની અપેક્ષા હોય છે કે ભાઈ હિન્દી લેવલે જાય, પણ તમે જોશો, લોકો જોશે ત્યારે કહેશે કે ભાઈ ટેકનિકલી પણ આ મૂવી કેવી છે, એને મતલબ બોલિવૂડ જેવી છે કે એના કરતાં સારી છે કે કેવી છે, એ લોકો કહેશે કે સારી ફિલ્મ છે કે ટેકનિક. હું કહીશ તો એ માનશે, મારા કહેવાથી કહી શકું, પણ લોકો ડિસિઝન લેશે ફિલ્મ ટેકનિકલી. સંદેશો તો મારો કંઈ નથી, કારણ કે હું બહુ નાનો છું સંદેશો આપવા માટે, પણ એટલું ખાસ કંઈ જરૂર કહીશ કે આ એક એવો મને જેટલી ખબર પડતી હતી, બાપ અને દીકરીનો જે હું પ્રશ્ન સમાજમાં જોતો હતો અને બે મારી બુદ્ધિથી મને જે લાગતું હતું, જે મારું વાંચન હતું, જે મહાભારત રામાયણ આદિ બધું જોયેલું છે, એના પરથી જે હું નિષ્કર્ષ પર પહોંચ્યો, ત્યારબાદ મેં આ મૂવીનો પાસે એટલે હું તો એવું જ કહીશ કે ભાઈ મૂવી જુઓ અને કંઈક સારું ઉપાડવા જેવું જે બહુ જ ટોમ બોયઝ હોય છે, બહુ સારા વેલ ટુ ફેમિલીથી હોય છે, અને કોલેજમાં હંમેશા દાદાગીરી બતાવતી હોય છે, જે રોલ કરવામાં મને ખૂબ જ મજા આવી, જેમાં મારું પોતાનું એક પર્સનલ જે કેરેક્ટર છે એ આમાં ઘણું ઝલકાઈને આવે છે. સો આઈ વોન્ટ ટુ થેન્ક કિરણ જાદવાની કે એમણે મને આ રોલ આપ્યો અને મને આટલી સારી ઓપોર્ચ્યુનિટી મળી કે હું લોકોને મારું ટેલેન્ટ શોકેસ કરી શકું. બેઝિકલી હું ફ્રોમ સુરત, એકચ્યુઅલી હું મિક્સ બ્રીડ છું, મારી મમ્મી ગુજરાતી છે, મારા ડેડી યુપીથી છે, બટ મારી ઘરમાં માતૃભાષા મમ્મીની જ ચાલતી હોય છે ઘરમાં, સો હું ગુજરાતી બોલીને મોટી થઈ છું, સો હું બહુ ફ્લુઅન્ટ ગુજરાતી બોલી શકું છું. અને મેં મારું કરિયર સ્ટાર્ટ કર્યું એક થિયેટરથી, સુરતથી જ છું હું, અને સુરતમાં મેં પ્લે કરવાના સ્ટાર્ટ કર્યા, અને પ્લે કરતાં કરતાં આઈ ડોન્ટ નો એક દિવસ કોલ આવ્યો એક ઓડિશન માટે, અને આઈ ગોટ સિલેક્ટેડ, અને લાઈક દેટ વોઝ ધ મોસ્ટ સરપ્રાઇઝિંગ થિંગ દેટ હેપન ટુ મી, કે મને બહુ જલ્દી, હું એક બાળક જેવી છું હતી થિયેટર ઇન્ડસ્ટ્રીમાં, પણ બહુ જલ્દી મને બ્રેક મળી ગયો ફિલ્મમાં, જેના માટે હું બહુ જ ગ્રેટફુલ છું. સુરતના લોકોને તમે શું કહેશો? સુરતના લોકોને તમે શું કહેશો? સુરતના લોકોને એ કહું છું કે બીંગ સુરતી, તમને ખબર હશે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હજી સુરતમાં એટલી નથી બનતી, અમદાવાદમાં બને છે, બોમ્બેમાં બને છે, બટ સુરત આખી ટીમ સુરતની છે, સુરતના ડિરેક્ટર, રાઇટર્સ, એક્ટર, બધી જ વસ્તુ. તો બીંગ ગુજરાતી અને બીંગ સુરતી અમારા માટે બહુ જ પ્રાઉડની વાત છે કે અમે સુરતના લોકોએ એક મહેનત કરી આટલી સરસ મૂવી બનાવવામાં અને એને થિયેટર સુધી તમારા લોકો સુધી પહોંચાડવા માટે સક્સેસફુલ રહ્યા. સો હવે અમને તમારા બધાના સપોર્ટ અને લવની જરૂર છે. ફિલ્મ તો અમે બનાવી લઈશું, પણ સક્સેસ કરવું એ તમારા હાથમાં છે. હું બધી સ્ટોરી તો રિવીલ નહીં કરીશ, પણ ફિલ્મ જે આપણી સરાઉન્ડિંગમાં બધી વસ્તુ ચાલતી હોય છે, આપણી કોલેજ જે યંગ એજ હોય છે, જ્યારે કોલેજના ફ્રેન્ડ્સ આજુબાજુ હોય છે, મસ્તીઓ ચાલતી હોય છે, અને એ ટાઈમ પર એક છોકરો એક છોકરીના લવમાં પડી જાય છે, અને પછી ત્યાંથી થોડી કોમ્પ્લિકેશન સ્ટાર્ટ થાય છે, થોડું ફેમિલી ડ્રામા થાય છે, અને લાસ્ટમાં એક બહુ સરસ મજાનો મેસેજ છે કે જ્યારે છોકરા અને છોકરી લવમાં પડે ત્યારે શું સિચ્યુએશન્સ ક્રિએટ થાય અને કઈ રીતે એને ટેકલ કરી શકાય ઇન અ બેટર વે. સો ઇટ્સ અ રિયલી ગુડ ફિલ્મ. સોંગ્સ બહુ એટલે બહુ જ સરસ છે, તમે કદાચ બેકગ્રાઉન્ડમાં સાંભળી શકતા હશો સોંગ્સને, તમે ખૂબ જ એન્જોય કરશો આ ફિલ્મ. થેન્ક યુ. આ ફિલ્મમાં તમારો મેઇન રોલ?
એકચ્યુઅલી અમે લોકો ખૂબ એક્સાઇટેડ છીએ ઓર એકચ્યુઅલી હમરા આજ રિઝલ્ટ તો આજ રિઝલ્ટ કે દિન પે હમે નર્વસ હોના ઓબ્વિયસ સી બાત હૈ બસ હમ ફિંગર ક્રોસ કરકે હમ વેટ કર રહે હૈ કે હમારા રિઝલ્ટ અચ્છા આયે ઓડિયન્સ કા જો રિવ્યુ હૈ હમે અચ્છા મિલે બાકી યે લવ સ્ટોરી હૈ કમ્પ્લીટ પેકેજ હૈ જો ડ્રામા એક્શન ઓર એક ફેમિલી રિલેશન દિખાતા હૈ હર ચીજ એક કમ્પ્લીટ પેકેજ હૈ और ये एक्चुअली ना गुजरात का जो एक ये थीम है ये गुजरात के लिए परफेक्ट है जो मैं बोला था एक बाप और बेटी का जो एक रिलेशन होता है इसके ऊपर ज़्यादा फोकस किया गया तो मैं चाहूँगा कि अच्छा रिव्यू ही मिले हमें बट ठीक है फिर भी फिंगर क्रॉस है और वेट कर रहे हैं हम कि क्या होता है नहीं ये मेरी सेकेंड फिल्म है पहली फिल्म मेरी 3 नवंबर 2017 को आई थी हूँ तारा इश्क और ये सेकेंड मेरी फिल्म है तारी मुस्कुराहट हाँ मैं बॉम्बे से ऐसे एक्चुअली मेरी फैमिली कच्छ से है यहाँ पे रहती है सूरत में बट मैं हमेशा से अपने स्टडीज़ के लिए बाहर रहा हूँ तो दिख रहा होगा मेरी लैंग्वेज में भी थोड़ा बट हम तो गुजराती आवड़े से मैंने तो क्या बोलते हैं प्लीज हाँ टूटी फूटी तो स्टडीज़ के जैसे लैंग्वेज और मैं मुंबई में ही रहा अपने काम की वजह से एंड ऑल यंगस्टर्स को ये संदेशा देना चाहेंगे कि देखो रिलेशंस आर वेरी इंपॉर्टेंट खास करके जो मॉम डैड से होता है यहाँ पे एक बाप बेटी का रिश्ता दिखाया है बट कभी भी माँ बाप से जो बेटे बेटी किसी का भी रिश्ता होता है वो सबसे बात रिश्ता होता है तो उसे प्लीज़ मतलब लाइटली ना ले और जैसा इसने दिखाया है कि कैसे एक रिश्ता संभाल के रखा जाता है तो वैसे आप अपने मॉम डैड का हमेशा ख्याल रखें મારો રોલ મજનૂ નો છે અને મારી ગેલા જે છે અને એક નાનકડી મારી લવ સ્ટોરી બરાબર છે અને મજનુ એટલે કે જેને લોકોને ખ્યાલ જ હશે એ મારી ગેલાની અંદર હું કહું છું મસ્તી મજા ગેમ રમે છે લોકો છતાં પણ મને કોઈ જ ફરક નથી પડતો બસ હું મારી એક લેલાની અંદર ઉપર જોઈને બસ મારી લેલાના પ્રેમમાં પાગલ હોઉં છું જે લેલા મને ક્લાઇમેક્સ તેમાં છેલ્લે મને મળે છે જે મને ત્યારે હીરો અને હિરોઈન મળે ત્યારે મને ખુશી થાય છે દિલમાં ઘણી મને મારી લેલા મળે ત્યારે મારા મોઢા ઉપર એક નાનકડી મુસ્કુરાટ આવે છે ત્યાં સુધી હું મારા લેલાના અને આ ફિલ્મ ખૂબ જ સારી છે કોમેડી સાથે લવ સ્ટોરી બતાવી છે એટલે મને ખૂબ એવી એક મેસેજ આપવાનો છું સિનેમા સુધી તમે લોકો જોવા જાઓ યંગસ્ટરને તો એટલું જ કહીશ કે આજે તમે કોમેડી બધા સાથે કરતા હશો ગ્રુપમાં પણ આ ફિલ્મમાં કઈ રીતે કોમેડી કરવી છે કઈ રીતે હસવું એની અંદર છે અને ખૂબ જ સારી ફિલ્મ છે કોમેડી મેં હજી જોયું ખૂબ જ સારી ઓકે બેઝિકલી અમારી આ ફિલ્મમાં સ્ટાર્ટ થાય છે કે શરૂઆત છે કોલેજ લાઈફથી અહીંયા સુરજ જે લીડ એક્ટર છે જે કોલેજમાં એડમિશન લે છે એ કોલેજમાં અમે ચાર ફ્રેન્ડ હોઈએ છીએ અને ચારે ચાર અલગ અલગ ટેરિટરીથી બિલોંગ કરતા હોય એક મહેસાણી છે એક સુરતી છે કાઠિયાવાડી છે ને એક અમદાવાદ છે તો અમારું ચારનું બહુ સખત બોન્ડિંગ હોય છે અને અમારી સાથે એક માણસ છે જે આ લીડ એક્ટર છે સુરજ એનો બી ખાસ ફ્રેન્ડ છે તો સ્ટોરી જેમ આગળ વધે છે તેમ અમે બહુ જણા ખાસ ફ્રેન્ડ છે થઈએ છીએ અને જે વાર્તા હોય છે એમાં અમારો મહત્ત્વનો ભાગ છે કે અમે લવ સ્ટોરી પાછળની મોટે બધી હવે ફિલ્મમાં જે કોમેડી સેન્સ નાખેલો છે એ બધો બેઝિકલી એનો ભાર અમારા કોલેજથી લાઈક તમે મેમુનામાં જોયું હશે એ ટાઈપની એનો સમથિંગ કાઇન્ડ ઓફ તો એ ટાઈપનું મારું કેરેક્ટર છે મારું મહેસાણીનું કેરેક્ટર છે હું મહેસાણાનું કલ્ચરથી બિલોંગ કરતો એક વિદ્યાર્થી છું અને સ્ટોરીની વિશે વાત કરું તો આ ફિલ્મમાં તમને લવ સ્ટોરી મળશે રીલ મળશે પછી ડ્રામા મળશે સાથે સાથે એક સંસ્કૃતિને લઈને સાથે ફિલ્મ ચાલવા માટે પ્લસ આ રોલ આ ફિલ્મમાં હું મેઇન હિરોઈનનો હું ફાધરનો રોલ કરી રહ્યો છું એટલે થોડો નેગેટિવ પણ છે પછી પોઝિટિવ પણ છે આખો મોટો સીન પણ છે તો આ ફિલ્મ તમે માણી શકશો ખરેખર બહુ જ પારિવારિક ફિલ્મ પણ છે પ્લસ યુથને ગમે તો અમને નાટકમાં
સ્ટેજ ઉપર અમે બહુ સારી રીતે તમને જોયા છે, આ ફિલ્મ વિશે તમે શું મેસેજ આપવાનું? બે યુથને એવો મેસેજ આપવા માંગુ છું કે મા બાપ હંમેશા ખોટા નથી હોતા, હંમેશા બચ્ચાઓનું બધું શું ઇચ્છતા હોય છે, એ મેસેજ તો 100% છે. અને આપણી સંસ્કૃતિને ઓબ્વિયસલી થોડો ફોલો કરવાની જરૂર પણ છે, એ પણ અંદર મેસેજ છે. હવે સુરતના લોકોને એક મેસેજ આપું છું કે અમને તમારો ખૂબ જ પ્રેમ જોઈએ છે, ખૂબ જ ભાવ જોઈએ છે, તમે મને નાટકોમાં તો જોયો જ છે, હવે ફિલ્મમાં પણ જોવો, અને તમારો પ્રેમ બહુ જ ખૂબ ખૂબ જોયો છે અને અમને હિટ ફિલ્મની કેટેગરીમાં મૂકો એવી મારી શું. આ મૂવીમાં હું સુરતીનો રોલ કર્યો છું. એકચ્યુઅલી આ એક મૂવી કેવું છે કે અલગ અલગ લેંગ્વેજના અલગ અલગ કેરેક્ટર્સ છે, એમાં એમ જોવા જાય તો લોકોને સુરતી લેંગ્વેજ પર બહુ મજા આવે બોલવાની, એટલે મારો એ રીતના રોલ છે. હું છું પ્રોપર્ટી સુરત, એટલે મને સુરતીનો રોલ આપ્યો છે. એકચ્યુઅલી અહીંયાના યંગ સમજે હું એવું કહેવા માંગુ છું કે મોસ્ટલી તમે લોકો લવ સ્ટોરી તો જોતા જ હોય છે, ઓકે, અને આ મૂવીમાં એવું છે કે આપણે રૂરલ, આપણું એક ગુજરાત ઇન્ડસ્ટ્રી ઉંચકાય તો એક રૂરલથી ઉંચકાય પછી અર્બન નામ આપવામાં આવ્યું. તો આ એક જેવી મૂવી છે જેમાં અર્બન અને રૂરલ બંને મિક્સનું કોમ્બો છે, અને આ મૂવી એવી છૂટાડ છે જેમાં તમને એક તો દોસ્તી, બે જની યારી અને ફ્રેન્ડશીપ કેવી હોય છે, એક નાનકડી લવ સ્ટોરી છે, એક બાપ અને એક દીકરી, એક બાપ એના દીકરીને કઈ રીતના ઉછેરવા માંગે છે એ રીતનું છે, અને ખૂબ જ સુંદર એવું મૂવી છે. તો તમે બધા જોવા જાઓ એવી મારી આશા છે, અને આ ઘર ઘર સુધી આ મૂવીની ખબર જાય એવી મારી આશા છે. જી, જેમ હમણાં હેમંતભાઈએ કીધું કે અમે ચાર મિત્રો છીએ આ મૂવીમાં, મહેસાણી છે, અમદાવાદી છે, કાઠિયાવાડી છે, સુરતી છે. એક મિત્રતા શું હોય એને ડિફાઈન ના કરી શકું, એ આ મૂવીમાં તમને જોવા મળશે. એક મિત્રતા જોવા મળશે, પ્રેમ જોવા મળશે, બાપ બેટીનો જે રિશ્તો હોય છે, જે સંબંધ હોય છે, જે કયા લેવલ સુધીનું પણ બની શકે છે. આજના સમાજમાં થતી તમામે તમામ જેટલી પણ કૃતિઓ થાય છે જે જે આજની જનરેશન છે જે નથી સમજતી, એ પણ એક સોશિયલ મેસેજ પણ છે. કોમેડીથી ભરપૂર મૂવી છે, ફૂલ પેકેજ ડ્રામા, ફેમિલી એકદમ મજા આવી જાય એવી મૂવી છે. તમને આઈ થિંક એક સેકન્ડ માટે વિચારવું નહીં પડે કે યાર આ શું, ફૂલ એન્ટરટેનિંગ મૂવી છે. યંગસ્ટરને એટલું જ કહીશ કે પ્લીઝ તમારી એક્ઝામ પતે એટલે ફટાફટ જોવા આવો, કેમ કે અત્યારે યુનિવર્સિટીની એક્ઝામ ચાલે. ઇવન અમે પણ એક વિદ્યાર્થી હતા ગયા વર્ષ સુધી, અમે આ મૂવી જ્યારે અમે વિદ્યાર્થી હતા ત્યારથી અમે સ્ટાર્ટ કરી દીધું હતું, ને હું સેકન્ડ ઇયરમાં હતો, ફર્સ્ટ ઇયર ત્યારે આ મૂવીનું શૂટ ચાલ્યું, હું મારી એક્ઝામ પતાવીને આ શૂટ કરેલું છે. સો હું એ જ કહીશ કે તમારી એક્ઝામ પતાવો, ફટાફટ આવો અને મૂવી સરસ રીતે સરસ રીતે મેસેજ બીજું કે ઘણી બધી બાબતો એવી છે કે મારા પિતા સાથે મારા ફ્રેન્ડ સાથે વાત નથી કે આગળ જેવું વાત કરે એ મારું કે ભાવ ગામ ગામ હતું એના અંદર બહુ સરસ રીતે હેમંત એટલે સારી મેળ છે આપણા બધા. હેમંત આપણું સિનિયર બહુ સારી ખાવા પીવાથી માંડી લે છે, ખાવા પીવા બધી રીતે પીલા બધી
એટલે અમારું શું કહેતું એન્જલ સાંભળ મને બહુ પ્રાઉડ ફીલ થાય છે. વીસ દિવસ અમને પિક્ચર સારી રીતે મેરા વર્ક પણ બહુ સરસ ઉંમર એવી હોય છે એમાં માતા પિતા ખરાબ માતા પિતા સ્ટેજમાં આવે ત્યારે છોકરાઓને ખબર પડી જતી હોય છે કે ભાઈ અમે ઉંમર એવી હોય અમે લપસી સરસ મેસેજ છે. મૂવીના પ્રીમિયર શોમાં આવ્યા છે અને જોયું હું મૂવી હા હવે આજે જોઈ શકીએ છીએ. એનું નામ જ એવું છે કે તેરી મુસ્કરાટ. મુસ્કરાટ એ દરેક વ્યક્તિ માટે એક અગત્યની વસ્તુ છે અને જેમાં જે રીતે સુરતના કલાકાર દિગ્દર્શક બી સુરતના છે, નિર્માતા બી સુરતના છે, જે રીતે લોકોએ સાહસ કર્યું છે એને અમે સૌ સુરતવાસીઓ બિરદાવીએ છીએ. અને ખાસ કરીને ધીરજ વાઘાણી જે દિગ્દર્શક છે, ધીરજ ચાંદવાણી અને જયેશભાઈ વાઘાણી જે નિર્માતા છે એમને અહીંયા મળે અને ખરેખર એમને જે ઉત્સાહ છે કે ભાઈ અમારો આ પહેલું જ પિક્ચર છે, અમારો પહેલો શો છે આ, અને જે મને ઉત્સાહ છે અને જે ઉત્સાહથી કામ કરી રહ્યા છે એ તેમને લાગે છે કે સફળતા અચૂક મેળવશે અને ભવિષ્યમાં પણ સારા ઘણા પિક્ચરો લાગશે. અમે જોઈ રહ્યા છે ઘણા ટાઈમથી કે સુરત એક એવી રંગભૂમિ છે જેને ખરેખર અને કહી શકે કે કલાકારોની ઉતરી છે આ. તમે જોતા જશો કે હમણાં કાલે જ પ્રીમિયર શો પૂરો થયો આપણા સુરત મહાનગરપાલિકાના ચાર કલાક પછી પ્રથમ તમે આવ્યા હતા પહેલો એનો વિનર શો થઈ ગયો. અને જે રીતે સુરતના કલાકારો દરેક ક્ષેત્રમાં ઉભરી આવે છે, કોઈ પણ ક્ષેત્ર હોય, નાટક હોય, પિક્ચર હોય, સંગીત હોય, નૃત્ય હોય, કે કોઈ પણ વસ્તુ હોય, એટલે ખરેખર સુરતની કલાનગરી કહી શકાય. અને જે પ્રથમ પગલું આનું જે ભર્યું છે એને અમે સૌ આવકારીએ છીએ અને ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે એટલે અપેક્ષા રાખીએ છીએ.
આજો આપણા ઘરે કોણ આવ્યું છે? લક્ષ્મી નાતુ, તારા ઘરે સાક્ષાત લક્ષ્મી આવી છે. પ્રતાપ જી, નાતુને નવું ઘર ચણી આપો અને એનો આજથી પગાર ડબલ કરી નાખો. મારે તને એક વાત કરવી છે. તો કહી દે. આઈ લવ યુ. અલા આ મુઓ નો હાલે, મારો મિત્ર આવશે ને જોજો અને બકરી કરી નાખશે. બે ફેંકવાનું બંધ કર, ફેંકું એ બુલેટ રાણી છે. આપડે તો હાડુભાઈ કહેવાય. અરે કાલ સાયકલ ની રેસ છે.